જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 6, સ્વપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના, એટલે કે એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ. એ આ પ્રકરણની શરૂઆત આપણે ગઈકાલે કરી હતી, બરાબર. એમાં આપણે જોયું હતું કે કઈ રીતે આ જે વનસ્પતિઓ છે, વનસ્પતિઓની અંતસ્થ રચનાઓ કઈ રીતે જોવા મળે છે. એની અંદર આપણે જોયું હતું કે જે પેશી છે, બરાબર, એ પેશીના આપણે ખાલી પ્રકારો કાલે જોયા હતા કે પેશી કોને કહેવાય ને એના પ્રકારો. એટલે એની અંદર આપણે કાલે ચર્ચા કરી હતી કે જે કોષો છે, બરાબર, એટલે કે આપણા શરીર છે, આપણે કાલે કીધું હતું કે કોષ એ શરીરનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોઈ પણ ક્રિયા થાય અથવા તો શરીરની કોઈ પણ રચના હોય એની પાછળ કોણ જવાબદાર હોય? તો કે કોષો, બરાબર. એટલે કે ઘણા બધા કોષો ભેગા થાય અને પેશીની રચના કરતા હોય, અને પેશી ભેગી થઈ એટલે કે પેશીઓનો સમૂહ ભેગો થઈને અંગ બનાવતો હોય, અને અંગ ઘણા બધા અંગો ભેગા થઈને અંગતંત્ર બનાવતા હોય, અને એ અંગતંત્રો પછી આપણે આખા શરીર દેહની રચના કરતા હોય છે, બરાબર. તો એની અંદર આપણે જોવાનું છે પેશી. હવે પેશી કોને કહેવાય છે? તો કે સમાન ઉત્પત્તિ સ્થાન અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને શું કહેવાય? તો કે પેશી કહેવામાં આવે છે. અને પેશીના બે પ્રકાર હોતા, એમાં વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. તો આપણે આજે એક વર્ધનશીલ પેશી વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર. તો એની અંદર જોઈએ તો કે વર્ધનશીલ પેશી એટલે શું અને તેના વિવિધ પ્રકાર સમજાવો. એટલે વર્ધનશીલ પેશી કોને કહેવાય અને એના પ્રકાર. એટલે અહીંયા ફરીથી પેશીના બે પ્રકાર છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. એમાં એટલે આજે આપણે પ્રથમ પ્રકાર જોવાનો છે, તો જે છે એ છે વર્ધનશીલ પેશી. તો જોઈએ એની અંદર તો વનસ્પતિઓમાં વૃદ્ધિ, બરાબર, એટલે કે વનસ્પતિઓની અંદર જે વૃદ્ધિ થાય છે મોટા ભાગે ક્રિયાશીલ એટલે કે સક્રિય કોષ વિભાજનના ચોક્કસ વિસ્તારો પૂરતી મર્યાદિત હોય છે, બરાબર. એટલે જે વૃદ્ધિ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર જોઈએ તો કે વૃદ્ધિ કોને કહેવાય? તો કે વૃદ્ધિ કદની અંદર વધારો થાય અને કોષોની સંખ્યામાં વધારો થાય અને આપણે વૃદ્ધિ કહીએ છીએ, બરાબર. તો એ જે વનસ્પતિની અંદર વૃદ્ધિ થવાની છે એ વૃદ્ધિ ક્રિયાશીલ એટલે કે જે સક્રિય હોય એ સક્રિય કોષ વિભાજન, બરાબર, કોષોનું સતત વિભાજન થતું રહે ને, તો એ કોષ વિભાજનના ચોક્કસ વિસ્તારો પૂરતી મર્યાદિત હોય છે, બરાબર. એટલે કે અમુક જ વિસ્તારોની અંદર એટલે કે ચોક્કસ વિસ્તારની અંદર એની મર્યાદિત હોય છે. સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને વર્ધનશીલ પેશી કહે છે, બરાબર. એટલે કે સક્રિય રીતે જે કોષો હોય, બરાબર, એ કોષો સતત વિભાજન પામતા રહેતા હોય, તો એ જે સક્રિય રીતે જે કોષો વિભાજન પામે છે એવા કોષોના સમૂહને શું કહેવામાં આવે? તો કે વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. એટલે તમને કદાચ વ્યાખ્યા પૂછી શકે કે વર્ધનશીલ પેશી કોને કહેવાય? તો એવું કહી શકે કે સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. વર્ધનશીલ એટલે કે સતત વૃદ્ધિ પામતી રહેતી હોય, બરાબર, સતત વૃદ્ધિ એની થતી રહેતી હોય, એને કેવી કહેવામાં આવશે? તો કે વર્ધનશીલ પેશી કહેવામાં આવશે. એમાં વિવિધ પ્રકારની આપણને વર્ધનશીલ પેશીઓ જોવા મળે છે, બરાબર. એમાં એક છે અગ્રીય વર્ધનશીલ પેશી, બરાબર. બીજી છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, બરાબર. અને ત્રીજી છે પાશ્વીય વર્ધનશીલ પેશી. તો એની અંદર જોઈએ તો સૌ પ્રથમ જોઈએ તો અગ્રીય વર્ધનશીલ પેશી, બરાબર. અગ્રીય વર્ધનશીલ પેશી એ મૂળ તથા પ્રરોહના અગ્રસ્ત ભાગમાં રહેલી, બરાબર, એટલે મૂળ અથવા તો જે પ્રરોહ છે એના અગ્રસ્ત એટલે કે આગળના ભાગમાં રહેલી અને પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરતી વર્ધનશીલ પેશીઓને અગ્રીય વર્ધનશીલ પેશી કહે છે, બરાબર. એટલે મૂળ તથા પ્રરોહના અગ્રસ્ત એટલે કે મૂળ હોય અથવા તો જે પ્રરોહ હોય એનો આગળનો ભાગ, બરાબર, સૌથી ટોચનો ભાગ જેને કહીએ છીએ એને, જેમ આપણે મૂળનું મૂળતંત્ર જોયું હતું, બરાબર, એમાં મૂળતંત્રની અંદર જે અગ્રીય વર્ધનશીલ પ્રદેશ હતો એ જ પ્રમાણે આની અંદર પણ જોવા મળે તો કે એની અંદર રહેલી હોય છે, બરાબર. અને પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરતી, બરાબર, એટલે કે પ્રાથમિક પેશીઓનું જે નિર્માણ કરતી હોય એવી જે વર્ધનશીલ પેશી છે એને કેવી કહેવામાં આવશે? તો કે એને અગ્રીય વર્ધનશીલ પેશી કહેવામાં આવશે, બરાબર. એને એપિકલ મેરી સ્ટેમ્સ પણ કહેવામાં આવે છે. મેરી સ્ટેમ્સ એટલે પેશી, બરાબર, વર્ધનશીલ પેશી. તો એની અંદર આપણે જોઈએ કે મૂળ તથા પ્રરોહના અગ્રસ્ત ભાગમાં રહેલી અને પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરતી વર્ધનશીલ પેશીઓને અગ્રીય વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. એની અંદર જોઈએ તો આપણે મૂળ છે અને પ્રરોહ જોઈએ, બરાબર. તો આ ધારો કે આપણે આ મૂળ છે એનું ઉદાહરણ જોઈએ
તો એની અંદર આપણે જ્યારે મૂળતંત્ર બન્યા એમાં પણ આપણે આ ભાગો બની ગયા, બરાબર? એટલે કે જે મૂળતંત્ર છે એમાં મૂળરૂપ આપણે શરૂઆત જોયો હતો, બરાબર? પછી જે આપણે અગ્રવર્ધનશીલ પ્રદેશ જોયો હતો એમાં બરાબર અલગ અલગ આપણે જોયા હતા. તો એની અંદર આ જે છે એ મૂળરૂપ છે, એટલે કે મૂળનો સૌથી આગળનો ભાગ જે શું કરે, આગળ વધતા મૂળને રક્ષણ પૂરું પાડતો હોય, બરાબર? અહીંયા જે ભાગ છે, બરાબર, આટલો જે ભાગ છે એમ શું કહેવાય છે, તો કે મૂળરૂપ નિર્માણની શરૂઆત થતી હોય છે. અહીંયા પણ કેન્દ્રસ્થ અને બાહ્યક નિર્માણ, બરાબર, એટલે આ જે ભાગ છે એમાં કેન્દ્રસ્થ અને બાહ્યક રીતે એનું નિર્માણની શરૂઆત થતી હોય છે, બરાબર. પછી મૂળનો જે અગ્રીય વર્ધનશીલ પ્રદેશ છે એ કયો છે, તો કે આ છે, બરાબર. આપણને અહીંયા જે જીના જીના ડોટ જોવા મળે છે ને અહીંયા આટલા ભાગની અંદર, તો એ શું છે, તો કે મૂળનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ, બરાબર. મૂળનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એટલે મૂળ બનવાની શરૂ જે મૂળ બનવાની જે રચના છે અથવા તો જે મૂળ બનતું હશે એ ક્યાંથી બનશે, તો કે અહીંયાથી બનશે. એટલે જે મૂળ આગળ ને આગળ વધતું રહે છે એ આ પ્રદેશથી વધતું હશે, બરાબર. એની અંદર પછી આપણને આ સ્તર બીજું જોવા મળે છે, એમ જેનું અધિસ્તર છે, એટલે કે બહારનું સ્તર છે, બરાબર. આ જે છે એની બાહ્યક છે અને આ કેન્દ્રસ્થ નળાકાર, એટલે અંદર આપણને કેન્દ્રસ્થ નળાકાર જોવા મળે છે. એની અંદર આ રીતની રચના જોવા મળશે. હવે પ્રરોહની અંદર જોઈએ તો પ્રરોહની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે જે પર્ણ અંકુર છે, બરાબર, કે જેનાથી આપણે અંકુરણ પામતો હોઈએ, બરાબર, અને એની નીચે, બરાબર, એની અંદર આ જે છે ભાગ એ ભાગની શું છે, તો કે અગ્રીય વર્ધનશીલ પ્રદેશ, એટલે કે જે અગ્રીય વર્ધનશીલ પેશીઓ છે એ ક્યાં છે, તો કે આ ભાગને આપણે એ કહી શકીએ, બરાબર, કે અહીંયાથી જે નિર્માણ પામવાની હશે અથવા તો નવી બનવાની હશે એ ત્યાંથી બનશે. મૂળની અગ્રીય વર્ધનશીલ પેશીઓ મૂળની ટોચના ભાગે, જ્યારે પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશી પ્રકાંડ અક્ષના મોટા ભાગના પ્રદેશોમાં અમુક અંતરે રહેલ છે. મૂળની જે અગ્રીય વર્ધનશીલ પેશી છે એ મૂળના ટોચના ભાગે, બરાબર, એટલે મૂળનો જે ટોચનો ભાગ છે એ ત્યાં જોવા મળશે, બરાબર. જ્યારે પ્રરોહની અંદર જે વર્ધનશીલ પેશી છે એ પ્રકાંડ અક્ષના મોટા ભાગના પ્રદેશમાં, એટલે કે જે પ્રકાંડ છે, બરાબર, એ પ્રકાંડ અક્ષના અલગ અલગ ભાગમાં થતો મોટા ભાગને, એટલે કે એ મોટા ભાગના પ્રદેશની અંદર અમુક અમુક અંતરે એ પેશી રહેલી હશે. આગળ જોઈએ તો કે પર્ણોના નિર્માણ અને પ્રકારના વિસ્તરણ દરમિયાન પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો ગોઠવાઈ કક્ષ કલિકાનું નિર્માણ કરે છે. આવી કલિકાઓ પર્ણોની કક્ષમાં પણ હાજર હોય છે અને શાખા કે પુષ્પ ધરાવવાની ક્ષમતા ધરાવે છે. એટલે આપણે ગાંઠની અંદર જોયું તો એ પ્રમાણે આની અંદર જોવા મળશે કે જે પર્ણોના નિર્માણ અને પ્રકારના વિસ્તરણ દરમિયાન, એટલે જ્યારે પર્ણ બનતું હોય અને પ્રકારનું વિસ્તરણ થતું હોય, બરાબર, એ વખતે પ્રરોહનો જે અગ્રીય વર્ધનશીલ પેશીના જે કોષો છે એ કોષો ગોઠવાઈને શું બનાવશે, તો કે કક્ષ કલિકા બનાવશે. આપણે આ જ્યારે પર્ણ સોરી પુષ્પના ભાગો બન્યા હતા ત્યારે આ બધું આવતું હતું, બરાબર, એની અંદર આપણે જોયું છે. તો એનું નિર્માણ કરે છે, એટલે કે કક્ષ કલિકાનું નિર્માણ કરે છે. આવી કલિકાઓ પર્ણની કક્ષમાં પણ હાજર છે, એટલે કે આવી જે કલિકાઓ છે એ પર્ણની કક્ષા, જે પર્ણની કક્ષો એની અંદર પણ હાજર હોય છે. અને એ જે કક્ષની અંદર જે આ કલિકાઓ હાજર હોય એ કલિકાઓ પછી શાખા કે પુષ્પ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે તમે કોઈપણ વૃક્ષની અંદર જોશો તો તે જ્યારે નવી ડાળ બનતી હોય અથવા તો નવા પુષ્પ બનતા હોય અથવા તો નવા ફળ બનતા હોય તો એની અંદર એનું જે શરૂઆતનું અવસ્થા છે, એટલે કે શરૂઆતની જે અવસ્થા છે એ કલિકા સ્વરૂપે અથવા તો કક્ષ કલિકા સ્વરૂપે હશે, બરાબર. બીજી પેશી છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, બરાબર, એટલે કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એની અંદર પરિપક્વ પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીઓને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. એટલે જે પરિપક્વ, એટલે જે પુખ્ત પેશીઓ છે, બરાબર, પરિપક્વ થયેલી પેશીઓ છે એની વચ્ચે જે પેશીઓ આવેલી હશે અથવા તો એની વચ્ચે જે વર્ધનશીલ પેશીઓ આવેલી હશે એને કેવી કહેવામાં આવે છે, એને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે, બરાબર. આ પેશીઓ ઘાસમાં અને તૃણાહારી પ્રાણીઓ દ્વારા ખવાઈને, એટલે કે ઘાસની અંદર અને તૃણાહારી પ્રાણીઓ દ્વારા ખવાઈને દૂર થયેલા વનસ્પતિના ભાગોની જગ્યાએ પુનઃનિર્માણ પામતા ભાગોની અંદર રહેલી છે. એટલે એ જે ખવાઈને જે દૂર થયેલા જે વનસ્પતિના ભાગો હોય એની જગ્યાએ પુનઃનિર્માણ પામતા, એટલે કે જે આપણે જોઈએ તો કે ઘાસની અંદર આપણે દૂર જે જગ્યાએ છૂટા ખવડાવ થાય ત્યાંથી પણ ઘાસ કપાતું હોય છે અથવા તો ઘાસ પક્ષીઓ સોરી પ્રાણીઓ દ્વારા ખવાતું હોય છે અને આપણે ખેતરની અંદરથી જે ચાર લઈ આવીએ છીએ, બરાબર, તો એ જે ચારમાંથી ફરીથી પાછા જે ચાર નવી ચાર ઉગે છે અથવા તો નવો જે ઘાસ ઉગે છે એ જગ્યાએ શું જોવા મળશે, તો કે એ જગ્યાએ આપણને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જોવા મળશે, બરાબર, કે જ્યાંથી જે ઘાસ
ખવાઈ ગયેલું હોય અથવા તો જે ઘાસ દૂર થઈ ગયેલું હોય બરાબર, અથવા તો આપણે જેને કાપી લઈએ છીએ એ જ ઘાસમાંથી ફરીથી શું બને છે, નવું ઘાસ બને છે, ત્યાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી હાજર હોય છે. બરાબર, તો અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી વનસ્પતિ જીવની શરૂઆતમાં દેખાય છે અને પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણમાં ભાગ લે છે. બરાબર, એટલે આપણે જે બે ભાગ જોયા એમાં અગ્રીય વર્ધનશીલ પેશી અને આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, આ જે બે પેશીઓ છે બરાબર, આ પેશીઓ વર્ધનશીલ પ્રકાર, વર્ધનશીલ પેશીનો પ્રકાર છે ને, તો એ અગ્રીય અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે એ બંને વનસ્પતિનું જ્યારે જીવન શરૂઆત થાય એટલે કે વનસ્પતિની જ્યારે બનવાની પ્રક્રિયા ચાલુ થાય ત્યારે દેખાતું હોય છે, એટલે કે એ જીવની શરૂઆતમાં દેખાતું હોય છે. અને ત્યાર પછી શું કર્યું હતું કે પ્રાથમિક વનસ્પતિ દેહ, એટલે કે જે શરૂઆતનો વનસ્પતિ દેહ છે બરાબર, આપણે જેને નાના નાના છોડ હોય અથવા તો જે મોટો લીમડો હોય એની અંદર જે નાની નાની બીજમાંથી જે જ્યારે છોડ ઉગતો હોય તો એ વખતનો જે પ્રાથમિક પ્રકારનો દેહ છે બરાબર, એટલે કે કોઈપણ વનસ્પતિનો નાનો દેહ બરાબર, એ જે પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણમાં બરાબર, તમને કદાચ પરીક્ષામાં એ રીતે પૂછાઈ શકે કે પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણમાં કઈ પેશીઓ ભાગ લે છે અથવા તો કઈ પેશી ભાગ લે છે, તો ખાલી જો વર્ધનશીલ પેશી આપેલી હોય તો આપણે વર્ધનશીલ પેશી લખવાની બરાબર, અને વર્ધનશીલ પેશીના પણ પ્રકારો આપેલા હોય તો એની અંદર કયા બે પ્રકારો આવશે, તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને અગ્રીય વર્ધનશીલ પેશી, આ બે પેશી એ પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણની અંદર ભાગ લેતી હોય છે. તેને શું કહેવામાં આવશે, તો કે તેથી તેમને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. તો હવે એ રીતે પણ પૂછી શકે કે પ્રાથમિક વર્ધનશીલ પેશીઓના નામ જણાવો, તો પ્રાથમિક વર્ધનશીલ પેશીઓના નામ કયા છે, તો કે અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ, તો કે એ છે પાશ્વીય વર્ધનશીલ પેશી, એટલે કે લેટરલ મેરિસ્ટેમ બરાબર. એની અંદર છે ઘણી વનસ્પતિઓના મૂળ અને પ્રકારના પરિપક્વ ભાગોમાં આવેલી જે ચોક્કસ રીતે કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે છે અને પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાય છે તેને દ્વિતીય અથવા તો પાશ્વીય વર્ધનશીલ પેશી કહે છે બરાબર. એટલે કે પાશ્વીય વર્ધનશીલ પેશી કોને કહેવાય, તો કે જે વનસ્પતિના મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગોમાં બરાબર, એટલે કે પરિપક્વ ભાગો એટલે કે જે પુખ્ત ભાગો છે બરાબર, એ ભાગોમાં આવેલી જે કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે છે, કે આપણે જે વૂડ કહીએ લાકડું બરાબર, એનો જે અક્ષ ઉત્પન્ન કરતી હોય અને પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી જ દેખાય બરાબર, એટલે કે જે આંતરવિષ્ટ અને જે અગ્રીય વર્ધનશીલ પેશી છે એના નિર્માણ પછી જ દેખાતી હોય એવી જે પેશીઓ છે બરાબર, એવી પેશીને શું કહેવામાં આવે છે, તો કે પાશ્વીય વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે બરાબર. ફરીથી અહીંયા તો કે જે પાશ્વીય વર્ધનશીલ પેશી છે એ ક્યાં જોવા મળશે, તો કે મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગો એટલે કે જે પુખ્ત ભાગો છે એની અંદર જોવા મળશે, અને એ શું બનાવે, તો કે લાકડા જેવી રચના એટલે કે જે કાષ્ઠીય અક્ષ બનાવે છે, અને એ ક્યારે નિર્માણ થાય અથવા તો ક્યારે બને છે, ત્યારે કે જે પ્રાથમિક વર્ધનશીલ પેશી એટલે કે જે અગ્રીય વર્ધનશીલ અને આંતરવિષ્ટ વર્ધનશીલ આ બે પેશીઓ બની જાય એની પછી જ પાશ્વીય વર્ધનશીલ પેશી બનતી હોય છે બરાબર, એને આપણે દ્વિતીય અથવા તો પાશ્વીય વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. આ જે પાશ્વીય વર્ધનશીલ પેશી એ કેવી પેશી છે, તો કે નળાકાર પેશી છે બરાબર. ઉદાહરણ તરીકે પુલીય વાહ્યધા, આંતરપુલીય એધા અને ત્વક્ષ એધા, અને બરાબર આ આપણે અંદર રચના જોશું, આપણે આંતરિક રચના જે વખતે આગળ પણ ભણવાની આવશે પ્રકારની એ વખતે આ જોશું બરાબર. તો એ જે નિર્માણ એના જે નિર્માણની અંદર બને વપરાય છે અથવા તો એના નિર્માણ માટે જે જવાબદાર છે એને શું કહેવામાં આવશે, એને પાશ્વીય વર્ધનશીલ પેશી કહેવામાં આવશે બરાબર. તો આ હતો આપણે વર્ધનશીલ પેશી બરાબર. પેશીના બે પ્રકાર છે, એમાં છે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. તો એમાં જે આપણે જોયું વર્ધનશીલ પેશી બરાબર, વર્ધનશીલ પેશીની અંદર આપણે એના ત્રણ પ્રકાર જોયા, અગ્રીય વર્ધનશીલ પેશી બરાબર, અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાશ્વીય વર્ધનશીલ પેશી. એમાં આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશી બે પ્રકારની છે બરાબર. પ્રાથમિક વર્ધનશીલ પેશી કોને કહે છે, તો કે અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, અને બીજું છે આપણે પાશ્વીય વર્ધનશીલ પેશી બરાબર. એ પાશ્વીય વર્ધનશીલ પેશી જ્યારે આ પ્રાથમિક પેશીઓ બરાબર એટલે કે પ્રાથમિક વર્ધમાન વર્ધનશીલ પેશીઓ બની જશે એની પછી જ એ નિર્માણ થશે બરાબર. તો હવે આજે આટલું રાખીએ, નવા લેક્ચરમાં મળીશું આપણે સ્થાયી પેશી સાથે. ત્યાં સુધી સર્વ મિત્રોને જય સ્વામી નારાયણ.